કોરોના વાયરસ કે જેને વર્ષ 2020 ની શરૂઆત થતાં જ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. આ વાયરસ જીવલેણ છે અને તેની હજુ સુધી કોઈ દવા કે કોઈ રસીની પણ શોધ થઈ ના હોવાના લીધે આ વાયરસ ખૂબ જ ખતરનાક છે અને એટલા જ માટે વિશ્વના તમામ દેશ અત્યારે આ વાયરસને લઈ ખૂબ જ સતર્ક અને ગંભીર જોવા મળી રહ્યા છે. ચીનથી શરૂ થયેલા આ વાયરસે અમેરિકામાં મોટી તબાહી મચાવી છે અને હવે આ વાયરસના બરડામાં ભારત પણ ખરાબ રીતે ફસાઈ ગયો છે અને ભારતમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ સંખ્યાને 3 લાખને પાર કરી ગઈ છે અને દિવસે ને દિવસે આ આંકડો વધતો જઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં આજે વધુ એક પોઝિટિવ કેસ સામે આવે છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા હવે 150ને વટાવી ચૂકી છે. આજે જિલ્લામાં જે પોઝિટિવ કેસ સામે આવે છે તે દિયોદર તાલુકાના ઓઢા ગામની એક મહિલા છે. દિયોદર તાલુકામાં આવેલા ઓઢા ગામની કાજલબેન પરમાર નામની મહિલાને તાજેતરમાં લેવાયેલા સેમ્પલ બાદ આ મહિલામાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં આજે આવેલા પોઝિટિવ રિપોર્ટ બાદ બનાસકાંઠામાં પોઝિટિવ કેસોની સંખ્યા હવે 152 થઈ ગઈ છે.